नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित प्रकरण 1 संख्या पद्धति जेमा छेले आपणे स्वाध्याय 1.3 पूर्ण करेलो हतो। आगळ जोईए आपणे संख्या रेखा ऊपर संख्या दर्शावता आपणे धोरण 8 ની અંદર શીખી ગયા। હવે આપણે સંખ્યા રેખા ઉપર સંખ્યા દર્શાવતા પાછું શીખવાનું છે, પરંતુ હવે પોઈન્ટ વાળી સંખ્યા અને એ સંખ્યા પાછી સમય પણ હોઈ શકે અને અસમય પણ હોઈ શકે। તો એ હું પ્રશ્ન કરું વિદ્યાર્થી મિત્રો કે 1 અને 2 વચ્ચે કેટલી સંખ્યા રહેલી છે? તો કે તમે પ્રશ્ન કરશો, જવાબ આપશો કે અસંખ્ય। એમાંથી હું તમને એમ કહું કે ભાઈ સંખ્યા રેખા ઉપર 1 અને 2 એ દર્શાવી છે, તો તમે કહો સર અહીં 1 આવશે, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9 અને 2, 1.10 આપણે અત્યારે લખતા નથી, 1.9 પછી શું આવશે? 2। તો તમને એમ કીધું 1.5 સંખ્યા રેખા ઉપર દર્શાવો, તો તમે શું કરતા હતા? ઘાટું મીંડું કરી દેતા। હવે તમને હું એમ કહું છું કે 1.10 અને 1.20 આની વચ્ચે કેટલી સમય સંખ્યા રહેલી છે? તો સર કે 10, 1.11, 1.12, 1.13, 1.14, એ રીતે આપણે ખબર છે 1.20। હવે તમને એમ કહું કે 2.223 આ કોની વચ્ચે આવે? તો કે તમે કહો સર આ આવશે 2.220 થી 2.230 ની વચ્ચે, એટલે કે આપણે 10 સંખ્યાની વચ્ચે જ લખવાની હોય કોઈ પણ સંખ્યા, તો આની વચ્ચે આવી જશે? તો કે હા। તો હવે યાદ રાખજો કે પોઈન્ટ પછી જેટલા આંકડા હશે એટલી સમય સંખ્યા આપણે દોરવાની થશે, એટલે કે સંખ્યા રેખા દોરવાની થશે। પોઈન્ટ પછી આને મને દર્શાવીશું, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો એ 3। તો પહેલી સંખ્યા હશે એ 2.2 માટે ની હશે, બીજી સંખ્યા રેખા હશે 2.22 માટે ની હશે, ત્રીજી સંખ્યા રેખા હશે 2.223 માટે ની હશે, એટલે કે પોઈન્ટ પછી જેટલા આંકડા વધતા જશે એટલી સંખ્યા રેખા આપણે દોરવાની થશે। તો આપણે એક સ્વાધ્યાયની શરૂઆત કરીએ। ટોપિકનું નામ છે આપણું ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ। ટોપિકનું નામ છે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ। ક્રમિક એટલે ક્રમમાં, વિપુલ એટલે મોટા પ્રમાણમાં, દર્શિતા એટલે દર્શાવે, એટલે કે મોટા પ્રમાણની સંખ્યા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવે। તો કે કઈ રીતે? ખાસ મહત્વનું પરીક્ષાની અંદર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ મહત્વનું જોઈએ આપણે। ચોપડી તમારી પાસે દરેક પાસે હશે જેમાં સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ પેજ નંબર 13 ઉપર હતો, પેજ નંબર 15 ઉપર સ્વાધ્યાય 1.4 એનો પહેલો પ્રશ્ન, ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા ઉપર, સંખ્યા રેખા ઉપર આપણે કેટલા દર્શાવવાના છે? તો કે 3.765 આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે। તો મેં તમને હમણાં વિદ્યાર્થી મિત્રો વાત કરેલી હતી કે પોઈન્ટ પછી જેટલા આંકડા હશે એટલી આપણે સંખ્યા રેખા દર્શાવવાની થશે। તો પહેલી સંખ્યા રેખા આવશે 3.37 માટે, કોના માટે? 3.37। તો મેં તમને કીધું પ્રમાણે કે 3.37 કોની વચ્ચે આવશે? તો કે સર 3 અને 4 ની વચ્ચે આવશે। તો લખશું અહીંયા આપણે 3 થી 4, પછી છે 3.76 કોની વચ્ચે આવશે? તો કે 3.70 થી 3.80 અને ત્રીજી સંખ્યા રેખા
ખાટું ટકું કરી દેવાનું છે અને અહીંયાથી આપણી સંખ્યા રેખા પૂરી. પોઈન્ટ પછી ચાર આંકડા રેખા હોય તો કેટલી સંખ્યા રેખા થાય? ચાર. પોઈન્ટ પછી બે આંકડા હોય તો બે માં પૂરી થઈ. પોઈન્ટ પછી કેટલા આંકડા છે? ત્રણ, તો ત્રણ સંખ્યા રેખા. એટલે વિદ્યાર્થી મિત્રો, ચાર માર્ક માટે અથવા ત્રણ માર્ક માટે પરીક્ષાની અંદર ખાસ મહત્વની પર પૂછાય છે. હોમવર્કની અંદર હોમવર્કમાં તમારે બીજી સંખ્યા રેખા બીજી સંખ્યા રેખા 4.26 વાંચું છું. અને ચાર દશાંશ સ્થળ, ચાર દશાંશ સ્થળ નો મતલબ એવો થાય કે પોઈન્ટ પછી કેટલા કરા? ચાર. તો કે કયા હશે? તો કે માથે લીટી છે એનો મતલબ એવો થયો. કોની વચ્ચે આવશે? તો 4.260 થી 4.270. પછીની સંખ્યા રેખા આવશે 4.2626. કોની વચ્ચે આવશે? તો 4.2620 થી 4.2630. તો પહેલી સંખ્યા રેખા પર દોરશું. અહીંયા ચાર ત્રણ ની જગ્યાએ કેટલા કરશું? ચાર. ચાર, ચાર પોઈન્ટ બે, ચાર પોઈન્ટ બે, એ રીતે પાંચ સુધી જશે. પછી સંખ્યા રેખા 4.20 થી 4.30, તો 4.20 થી લઈને ક્યાં સુધી જશે? 4.30. પછી ની સંખ્યા રેખા છે 4.262, તો અહીં શરૂઆત કરશું 4.260 થી એન્ડ ક્યાં કરશું? 4.270. અને આ રીતે ચોથી સંખ્યા રેખા આવશે 4.2626, ક્યાંથી શરૂઆત કરશું? તો 4.2620 થી 4.2630 સુધી. અને આ રીતે છેલ્લે જોડી દેવાનું. છેલ્લી સંખ્યા રેખા ઉપર આપણે ડબ્બુ કરશું 4.2626. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સ્વાધ્યાય 1.4 ના બે દાખલા હતા. એક દાખલો મેં અહીંયા તમને ગણાવ્યો, બીજો દાખલો મેં તમને આખો સરખી રીતે સમજાવી દીધો છે, એ તમારે હોમવર્કની અંદર કરવાનો છે આજે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? મળશો હવે આગળના વિડીયો લેક્ચરમાં નવા ટોપિક સાથે.